કેન્દ્ર સરકાર દ્વારા વકફ બોર્ડ બાબતે બિલ રજૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ કોભાંડ ઉપર પણ રોક લગાવવાનો હતો જો વકફ બોર્ડ નું બિલ પાસ થાય તો તમામ ગેરકાયદેસર રીતે જમીન કોભાંડ જે આચરવામાં આવે છે તેના પર રોક મહદંશે લાગી જાય તેવા સમયે જ ભરૂચ જિલ્લામાં વકફ બોર્ડના નકલી દસ્તાવેજોથી જમીન વેચવાના કોભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે ભરૂચ જિલ્લામાં વિવિધ સ્થળ પર જમીન કોભાંડ આચરવામાં આવે છે વકફ બોર્ડના નામે જમીન કોભાણના ભરૂચ જિલ્લામાં આઠ ગુના નોંધાયા છે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં છ ગુના નોંધાયા છે અંકલેશ્વર જીઆરડીસી નબીપુર પોલીસ સ્ટેશનમાં એક એક ગુનો નોંધાયો છે તો ભરૂચના નબીપુર અને પારેજ પોલીસમાં એક એક ગુના નોંધાયા છે આને આ તમામ ગુનામાં એક જ મોડસ પ્રિન્ટથી કોભાંડ આચરવામાં આવ્યું છે ગુજરાત વકફ બોર્ડના ખોટા પત્રો બનાવી કોભાંડ અંજામ આપવામાં આવ્યો છે વેચાણ અને ભાડા કરાર માટે નકલી પત્રો બનાવવામાં આવ્યા છે વેચાણ અને ભાડા કરારની પરવાનગીના ખોટા પત્ર બનાવ્યા છે બાવીસ ડિસેમ્બર થી બે હજાર તેવીસ થી ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ વચ્ચે આ સમગ્ર કોભાંડ આચરવામાં આવ્યું હતું આ સમગ્ર કોભાંડ મુખ્ય આરોપીઓ અફસાના બાનુ કાઝી જે વકફ બોર્ડની ક્લાર્ક હતી તેને છ કેસમાં મુકેશ જૈન પાંચ કેસમાં ઇકબાલ ડેરિયા ત્રણ કેસમાં ધનજી ડોબરિયા એક કેસમાં તેમજ હાજી અલી આદમ બંદુકવાલા પણ એક કેસમાં સંડોવણી બહાર આવી છે અત્યાર સુધીમાં બત્રીસ આરોપીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે જેમાંથી અઠ્યાવીસ ની અટકાયત થઈ ચૂકી છે આ સમગ્ર કૌભાંડની તપાસ આગળ વધી રહી છે ત્યારે વહીવટી અધિકારીઓની સંડોવણી અને બેદરકારી પણ બહાર આવે તે માનવામાં આવી રહ્યું છે વકફ બોર્ડ ના ની જમીન ની ગેરકાયદેસર કબજા બાબતે કુલ આઠ ગુના દાખલ થયા છે જે પૈકી અંકલેશ્વર બી ડિવિઝન માં છ અંકલેશ્વર જીઆઈડીસી માં એક તથા નબીપુર માં એક ગુનો દાખલ થયા છે આ અન્વયે તમામ ગુના સબબ કુલ બત્રીસ જેટલા આરોપી પૈકી અઠ્યાવીસ જેટલા આરોપીઓની અટક થઈ ગઈ છે જેના મુખ્ય સૂત્રધાર જે છે એ વકફ બોર્ડ ના ક્લર્ક અફસાના કાઝી છે આ સાથે એમના અન્ય આરોપીઓમાં ઇકબાલ ડેરૈયા મુકેશ જૈન ઇસ્માઇલ યુસુફ પાંડોર તથા યુસુફ ગુલામ મોહમ્મદ પાંડોર અને આ સિવાયના અન્ય આરોપીઓને પણ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી અને બત્રીસ પૈકી અઠ્યાવીસ આરોપીઓને અટક કરેલ છે આમાંથી યુસુફ ગુલામ મોહમ્મદ કે જે વિદેશ ભાગી ગયા છે તેની વિરુદ્ધ પોલીસ દ્વારા એલઓસી નોટિસ જાહેર કરવામાં આવી છે અને આઈપીસીના ગુનામાં ચારસો પાસઠ ચારસો સડસઠ ચારસો અડસઠ ચારસો ઇકોતેર તથા નોંધણી અધિનિયમની કલમ બ્યાસી એ બી સી અને ડી મુજબ અને એકસો વીસ બી મુજબના ગુના દાખલ કરે છે આ તમામ ગુનાઓમાં સરકાર તરફે સબ રજિસ્ટ્રાર દ્વારા ફરિયાદી બની અને ગુનો દાખલ કરવામાં આવેલ છે પોલીસ દ્વારા તેમની વિરુદ્ધ કડકમાં કડક પગલા લઈ અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે मॉकटेल्स एंड और भी बहुत कुछ तो क्या आप बिलीव करोगे बिजनेट बाई प्राइड यूनिट ऑफ पटेल होटल्स लेके आ गया है डीजे नाइट वो भी ट्वेंटी फर्स्ट को जहाँ पे आपको मिलेगा अनलिमिटेड डिनर मॉकटेल विद अनलिमिटेड फंड एंड सरप्राइज गिफ्ट इन जस्ट नाइन नाइनटी नाइन फॉर टू पर्सन यू कैन बाय पास विद ग्रेट डिस्काउंट बाई यूजिंग अर स्पेशल रेफरल कोड इन सो वॉट यू आर वेटिंग फॉर गाइस जस्ट गो एंड बायर पासस नाउ बिजनेट बाय प्राइड अट ऑफ पटेल होटल ऑपोजिट जीएनएफसी गोल्फ क्लब नियर नर्मदा चौकड़ी भरूच